પ્રતિલોધી કા રાજકોટમાં જૂની માર્કેટિંગ યાર્ડમાં આગ લગાડનાર માણસ કોઈ યાર્ડના જ વેપારીનો મજૂર હોવાની શંકા યાર્ડના સત્તાધીશો વ્યક્ત કરી. રાજકોટના જૂના માર્કેટિંગ યાર્ડમાં ખાલી બારદાન જ્યાં રાખવામાં આવ્યા હતા તે પ્લેટફોર્મ પર આગ લગાડવામાં આવી હોવાનું તપાસમાં ખુલ્યું છે. મંગળવારે સાંજે 7:30 કલાકે કોઈ વંડીધારી માણસ બહાર નીકળે છે અને 7:35 ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. જોકે સીસીટીવી ફૂટેજમાં માણસ બહાર નીકળતો દેખાય છે અને ક્યારે અંદર ગયો તે હજુ સુધી દેખાયું નથી. આગ લગાડનાર માણસ કોઈ યાર્ડના જ વેપારીનો મજૂર માણસ હોવાની શંકા યાર્ડના સત્તાધીશોએ વ્યક્ત કરી છે. તેઓનું કહેવું છે કે થોડા દિવસ પહેલા ગોંડલમાં કરોડોની મગફળી સળગી તેના કૌભાંડનો પડદો ઉચક્યો નથી. ત્યાં રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આગ લાગી વારે વારે લાગતી આગ પર અનેક સવાલો ઉઠ્યા છે. ત્યારે સમગ્ર ઘટના અંગે રાજકોટ કલેક્ટર ડોક્ટર વિક્રાંત પાંડેનું કહેવું છે કે સીસીટીવીને એક શંકાસ્પદ વ્યક્તિ દેખાય છે જે હાલ લાપતા છે. શંકાસ્પદ વ્યક્તિ ઓળખ કરવાનું ચાલુ કર્યું છે તેમજ તે અંગે પોલીસ તપાસ હાથ ધરી રહી છે. જે યાર્ડમાં આગ લાગી છે તે યાર્ડમાં માત્ર શાકભાજી વિભાગ જ કાર્યરત છે અને ત્યાં કોઈ સળગી જાય તેવી કોઈ જ્વલનશીલ ચીજવસ્તુઓ કે પદાર્થ પણ નથી. નોંધનીય છે કે દિવ્ય ભાસ્કરે રિપોર્ટમાં લખ્યું હતું કે યાર્ડમાં આગ લગાડવામાં આવી છે જે સચોટ સાબિત થયું છે. આગમાં 22 લાખ બારદાન બળીને ખાક થઈ ગયા છે. નુકસાનીની કિંમત 22 કરોડની અંકારી છે તેમજ સરકારના આદેશથી જૂના યાર્ડમાં 1 માસ પહેલા ટેકાના ભાવે મગફળીની ખરીદી ચાલુ રાખવામાં આવી છે. ખેડૂતો અને ગુજકોટની સરળતા માટે સરકારના આદેશથી યાર્ડમાં જ કેન્દ્ર ફાળવી દેવાયું છે તેમજ ખરીદી બંધ થઈ ગયા બાદ ખાલી બારદાન રાખવા માટે ગુજકોટે યાર્ડના સત્તાધીશો પાસેથી વાપરવા માટેની જગ્યા માંગી હતી અને યાર્ડના સત્તાધીશોએ વાપરવા માટે જગ્યા આપી હતી. જો આ ટેકાના ભાવે ખરીદી સિવાય જગ્યા વાપરવા માટે કોઈ લેખિત કરાર દસ્તાવેજો થયા નહોતા, આગ કોને લગાડી હતી, કોના કહેવાથી આગ લગાડાઈ છે, આગ લગાડવા માટેનું કારણ શું, તે અંગેની તપાસ ચાલુ છે અને સીસીટીવી ફૂટેજના આધારે આગ લગાડનાર વ્યક્તિની શોધખોળ શરૂ કરવામાં આવી છે. માર્કેટિંગ યાર્ડમાં જે આગ લાગેલી હતી એના અનુસંધાને ગઈકાલે જે આગ સંપૂર્ણ રીતે ઓલવી દેવામાં આવી અને ત્યારબાદ જે તપાસનો દોર શરૂ થયો એ અનુસંધાને FSLની ટીમ દ્વારા તમામ જે માર્કેટિંગ યાર્ડ છે એના ઇલેક્ટ્રિક સર્કિટ્સ અને એ બાબતની તપાસ કરવામાં આવી છે. તે આજુબાજુમાં વ્હીકલ્સ જેટલા હતા તે બાબતે પણ તપાસ કરવામાં આવી છે. જેટલા મજૂરો જે ત્યાં કામ કરી રહ્યા છે તે આધારે પણ તપાસ કરવામાં આવી છે અને જે સીસીટીવી ફૂટેજ જે માર્કેટિંગ યાર્ડમાં લાગેલા છે તે માર્કેટિંગ યાર્ડના સીસીટીવી ફૂટેજને આધારે સૌ પ્રથમ જે નજરે